તો આજના એપિસોડની અંદર તમને બતાવીશું શિક્ષક બનાવે છે ઘૂઘરા. અહીંયા વિડીયો બનાવવાનું મેઇન મહત્ત્વ એ છે કે ક્યારે પણ હારવું ના જોઈએ. એની એક આ દ્રષ્ટાંત તમને અહીંયા, એનું એક એક્ઝામ્પલ તમને અહીંયા જોવા મળે છે. એમનું 15 વર્ષ સુધી શિક્ષક તરીકે એમની ભૂમિકા ભજવી. કોરોના બાદ ખબર છે બધાના જ ધંધા અર્થે એની પ્રોબ્લેમ ઊભી થવા લાગી. તો જ્યારે કહેવાય ને કે જ્યારે પ્રોબ્લેમ કાં તો મુશ્કેલી જ્યારે આવે ને તો એના દરવાજા ઓટોમેટિક ખુલી જતા હોય છે. મહેનતનો ધંધો તો આપણને વસ્તુની અંદર ક્યાંય શરમ વસ્તુ અડતી નથી, ક્યાંય ના અડે. પણ આપણે કોઈ જગ્યાએ કોકના પાસેથી બીજા રીતે પૈસા લઈએ, આચર આચર એ આપણને વસ્તુ નહીં. એના કરતાં મહેનત કરીએ તો મહેનતથી આપણે આગળ આવીએ, એ જ વસ્તુ આપણો ધ્યેય હતો. અને એમ જ મેં સતત ચાલુ રાખ્યો પ્રયત્ન. સવારનો સમય થાય અને લોકો સવારે ધંધા માટે ક્યારેય પણ બહાર નીકળે તો અહીંયા સવારના ટાઈમે ઘૂઘરા ખાવાનું સૌથી વધારે પસંદ કરે છે. ત્યારે કદાચ અહીંયા કાકા કે સાહેબને જોઈ જાય ને એટલે અહીંયા ઘૂઘરા ખાવા માટે ઊભા રહી જતા હોય છે. એક આપણે મહેસાણામાં એક છે કે ભાઈ સમોસા, કચોરી, પાણીપુરી, પછી એક રગડા સમોસા, એના સિવાય બીજો કોઈ ઉપરનો ઓપ્શન નહીં નાસ્તા માટે. એક તમે એક સારો એક ઓપ્શન અમને આપ્યો છે કે આ ઘૂઘરા કાઠિયાવાડી સ્ટાઇલમાં આપણે તમે ખવડાવ્યો છો. હેલો ફૂડ ફેમિલી, કેમ છો? મહેસાણાના એપિસોડમાં આપ સૌનું બધાનું સ્વાગત છે. તો આજના એપિસોડની અંદર તમને બતાવીશું શિક્ષક બનાવે છે ઘૂઘરા. એડ્રેસ તમને પહેલાં સમજાવી દઉં. આ છે ને જિલ્લા પંચાયત રોડ કહેવાય છે. એક બેઝિક એડ્રેસ તમને કહીએ ને તો પોલીસ પરેડ ગ્રાઉન્ડ છે આપણું મહેસાણાનું. તો એને સામેનો જે રોડ જાય છે ને એ જગ્યા ઉપર કાકા સવારે 9 વાગ્યાથી લઈને બપોર 1 વાગ્યા સુધી ટાઈમમાં અહીંયા ઘૂઘરા બનાવે છે. અને ઘૂઘરા કાઠિયાવાડી સ્ટાઇલમાં છે અને પ્લસ શિક્ષક છે. 15 વર્ષ સુધી છોકરાઓને ભણાવ્યા છે. પછી કોરોના સમય બાદ છોકરાઓનું ટ્યુશન ને બધું બંધ થઈ ગયું. એના પછી છોકરાઓ ભેગા ન થયા. પછી એમને વિચાર્યું કે ભાઈ હવે કરવું શું, નવો સ્ટાર્ટઅપ કરવા માટે. પછી એમને ઘૂઘરા જોયા, ઘૂઘરાનો ટેસ્ટ કર્યો, પછી એમને જાતે બનાવી અને બનાવ્યા બાદ એમને અત્યારે વેચાણ શરૂ કર્યું છે. તો ચલો આખો એપિસોડ તમે જોઈ લો, શિક્ષક બનાવે છે ઘૂઘરા, અને તમને પણ મજા આવશે આ ઘૂઘરા જોઈને અને તમને ટેસ્ટ કરીને પણ. તો પહેલાં કદાચ અહીંયા આવેલા છો કે નથી આવેલા? મેં વિસ્તારમાં ઘૂઘરાનો ટેસ્ટ કરેલો છે, પણ આ જોયું 2-4 દાડથી જોતો, પણ આજે એવી ઈચ્છા થઈ કે ખાતો જવું. આમ તીખા ઘૂઘરા મને બહુ પસંદ છે જામવાની. તો તમને કેવું લાગ્યું આ ઘૂઘરા, કોઈ આવે તો મજા આવે કે નહીં? એકદમ મજા આવે. એટલે લોકોને આપણે મહેસાણામાં નાસ્તાના ઓપ્શન બહુ ઓછા છે, તો એક આ નવો ઓપ્શન કેવો રહે? સારો રહે. આમનો હું પરિચય આપું ને તો આમ કહીએ ને તો અમે જ્યારે કોલેજમાં જ્યારે ભણતા મહેસાણાથી પાટણ અપડાઉન કરતા ને તો ટ્રેનની અંદર ઇલેક્ટ્રિશિયન તરીકે અહીંયા કામ કરતા હતા. અને અહીંયા મેં જોઈ ગયા તો ત્યારે મેં કીધું ઊભા રહો, આજે તો અમારા જોડે આવો. કેવું લાગ્યું ગોવિંદભાઈ એમ કહો? ખાલી મજા આવે ને? તમારો છોકરો છે ને? તો હા, સારું લાગ્યું ને? મજા આવી છે ને? બસ તારે. ચાલો રજૂ કર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો તમારું પહેલાં આખો પરિચય આપી દો, કેટલા ટાઈમથી તમે ઘૂઘરા બનાવો છો. પછી એક મેઇન વસ્તુ મને તમારી ખબર છે, એક તો તમે એક શિક્ષક છો, બરાબર? તો શિક્ષકમાંથી તમે આ ઘૂઘરા બનાવવાની કઈ રીતે શરૂઆત થઈ એ જણાવવા છે. ચાલો. બસ 15 વર્ષથી તો મારા ટ્યુશન ક્લાસીસ ચાલતા હતા. કઈ જગ્યાએ ચાલે? શું નામ હતું? ઓમ ક્લાસીસ. ઓમ ક્લાસીસ. રાજવી ફ્લેટ બાજુ, ગાયત્રી મંદિર રોડ ઉપર. બરાબર. પણ કોરોના પછી ત્યાં આગળ થોડુંક સંખ્યામાં ઓનલાઈન થઈ ગઈ, સંખ્યા તૂટી, ભાડા ભરવાના આવતા હતા, એટલે બધું થયું. પછી નવેસરથી સંખ્યા કરવાનું ને બધું એ થઈ ગયું, ખર્ચા ઊભા થતા હતા. એટલે પછી વિચાર એવો આયો કે હવે આ બધું નવેસરથી ઊભું કરવા કરતાં મારું એક આવડત છે બનાવવાની, તો કંઈક નવો કોન્સેપ્ટ લઈને આવવાની ઘણા ટાઈમથી ઈચ્છા હતી. પણ આવા સમયમાં એવો થઈ ગયો એટલા કોન્સેપ્ટ ઉપર આવી ગયો અને 8 મહિનાથી છેલ્લા ઘૂઘરા બનાવવાનું ચાલુ કરી નાખ્યું. ક્યાં વાત. તો તમને આમ તકલીફ કેટલી પડી? કેમ કે પહેલાં તો શિક્ષકનું કામ શું છે કે છોકરાઓને ભણાવવું, શિક્ષક જ્ઞાન દેવું. પણ ફૂડની અંદર તમને આમ કેવી, પહેલાં જ્યારે શરૂઆત કરી તો કેમ કે આ કોઈ પ્રોફેશનલ નહીં તમારું મેન કે કોઈ એક જ વસ્તુ કે આપણે મહેનત કરીને કમાવું છું, બરાબર? એટલે કોઈ પણ ધંધો હોય, મહેનતનો ધંધો તો આપણને વસ્તુની અંદર ક્યાંય શરમ વસ્તુ અડતી નથી, ક્યાંય ના અડે. પણ આપણે કોઈ જગ્યાએ કોકના પાસેથી બીજા રીતે પૈસા લઈએ, આચર આચર એ આપણને વસ્તુ નહીં. એના કરતાં મહેનત કરીએ તો મહેનતથી આપણે આગળ આવીએ, એ જ વસ્તુ આપણો ધ્યેય હતો. અને એમ જ મેં સતત ચાલુ રાખ્યો પ્રયત્ન. અને લોકોને ટેસ્ટ પણ એવો આપ્યો છે કે ભણીને એક વખત ખાય તો બીજી વખત આવા જોઈએ. તો તમારું અહીંયા ઊભું રહેવાનો ટાઈમ અને કઈ જગ્યાએ ઊભા રહેવાનું? અહીંયા સવારે જિલ્લા પંચાયત રોડ ઉપર સવારે 9 થી માંડીને 1 વાગ્યા સુધી અહીંયા ટાઈમ છે. અને રાધનપુર રોડ ઉપર તિરુપતિ સાહેબ કાશી વિશ્વનાથ મંદિર છે એના સામે જે છે એ 4:30 થી 7:30 નો ટાઈમ ત્યાં આગળ. બરાબર. મને ખબર છે કે જ્યારે શરૂઆત કરી ત્યારે કાશી વિશ્વનાથ મંદિર જ્યારે બનતું હતું
અને ત્યારે તમારે એક વાન લાઈન ઉભા હતા, વાન લાઈન એ ટાઈમે મેં ઇન્સ્ટાગ્રામમાં એક નાનો વિડીયો બનાવ્યો હતો, બરાબર, તે મારા ખેતી 3.5 લાખ લોકો ઉપર વધારે જોવાઈ ગયું હતું અને સારો પ્રતિસાદ બી મળ્યો હતો. તમારા એ વિડીયો પછી તમારા સ્ટુડન્ટો કેટલા લોકો આવ્યા હતા? એ ઘણા આવ્યા, સ્ટુડન્ટો ઘણા આવ્યા, હજુ બી આવે છે, જેને જેને ખબર પડે હજુ બી સ્ટુડન્ટો આવે છે. અચ્છા સાહેબ, અને કઈ નથી જાય છે કુકરા. અત્યારે શું કે તમને, જ્યારે કહેતા તમને એ તમે ભણાવવાનો વિષય હતો અને અત્યારે તમે જમાડવાનો વિષય છે, તો એમાં શું કહેતા હોય છે તમારા બસ એ સ્ટુડન્ટો કે સાહેબ તમે ક્લાસીસ હવે બંધ કરી દીધું, તો મેં કીધું હા હવે આ વસ્તુ ચાલુ કરી નાખ્યું, તો સાહેબ સરસ છે અને ચલો ભાઈ આ ધંધો બદલીને બીજો ધંધો પણ ચાલુ રાખ્યું છે, કામકાજની અંદર સરસ છે, અમે આવીશું અને અમારા મિત્રોને પણ કહીશું. કે ક્યાં વાત. એક આપણે મહેસાણામાં એક છે કે ભાઈ સમોસા, કચોરી, પાણીપુરી, પછી એક રગડા સમોસા, એના સિવાય બીજો કોઈ ઉપરનો ઓપ્શન નહીં નાસ્તા માટે. એક તમે એક સારો એક ઓપ્શન અમને આપ્યો છે કે આ ઘૂઘરા કાઠિયાવાડી સ્ટાઇલમાં આપણે તમે ખવડાવ્યો છો. શું પ્રાઇસ છે આપણે અહીંયા? આપણે 20 રૂપિયાની પ્લેટ છે, બે નંગ છે. ઓકે, એ બધા પહેલી વખત આવ્યા કે પછી? જુનાગઢ સાઈડ માં, રાજકોટ સાઈડ માં જયારે ફરવા જતા હતા ત્યારે ઘૂઘરા ખાધેલા હતા, બરાબર, એને ખાઈને એનો ટેસ્ટ તમને, ટેસ્ટ નો હું શોખીન છું પાછો, બરાબર, અને ટેસ્ટ મગજમાં બેઠો હતો. મારે કઈક કરવું હતું તો યુનિક કરવું હતું, કે જે કઈક મહેસાણામાં ન હોય એવો કોન્સેપ્ટ લાવો હતો, બરાબર, એટલા માટે જ પછી મેં વિચારીને બનાવું તો ઘૂઘરા જ બનાવું એમ. અચ્છા, એટલા કોન્સેપ્ટ પહેલે વિચાર લીધો. તો જ્યારે તમે બનાવવા આવ્યા ત્યારે કેટલી વખત, કેમ કે ઘૂઘરા એવી વસ્તુ છે ને એની માસ્ટરી થાય ત્યારે જ એનો પરફેક્ટ બને. મેં 3-4 વખતે ઘરે બનાવ્યા, સોસાયટી વાળાને બધાને મારા ઘરે બોલાયા, 15-20 જણાને બોલાવીને ટેસ્ટ કરાયા, અને ત્યાંથી મને લીલી ઝંડી મળી કે ઓકે ટેસ્ટ કમ્પ્લીટ છે, પછી માર્કેટમાં ના આવ્યા. ક્યાં બાત. તો અત્યારે શેની શેની ચટણી નાખો છો ઉપર? એ કહી દેતા એક આ જે છે એ મેઇન લસણની ચટણી છે, તીખી ચટણી, બરાબર છે. આ જે છે એ આપણી કાઠિયાવાડી ચટણી કહીએ છીએ, જે આપણે રાજકોટિયન ચટણી જે કહેતા હોય છે, તો એરિય ચટણી છે. એના ઉપર આ ડુંગળી આવી ગઈ. ત્યારે તમે રાજકોટમાં જાઓ ત્યારે ટપકીની ચટણી બને, એટલે જે લાલ ચટણી આપણે દરેક જગ્યાએ આપણે સમોસામાં ખાતા હોય ને એ મળતી હોય છે. પણ આ જે ઘૂઘરા છે એ તમને કાઠિયાવાડમાં ખાધા હશે એના કરતા ડિફરન્ટ છે, કેમ કે અહીંયા છે ને મહેસાણાનો સ્વાદ છે. હા, મહેસાણાનો સ્વાદ છે. હવે શું નાખવાનું રહેશે આપણે? સેવ સિંગ. સેવ અને સિંગ, વાહ. એ મસાલા સિંગ અને સેવ નાખવાની આપણે. હા, તો મહેસાણાના એક એવા શિક્ષકના ઘૂઘરા આપણી પાસે આવી ગયા છે. અહીંયા વિડીયો બનાવવાનું મેઇન મહત્વ એ છે કે ક્યારે પણ હારવું ના જોઈએ, એની એક આ દ્રષ્ટાંત તમને અહીંયા, એનું એક એક્ઝામ્પલ તમને આ જોવા મળે છે. એમનું 15 વર્ષ સુધી શિક્ષક તરીકે એમની ભૂમિકા ભજવી. કોરોના બાદ ખબર છે બધાના જ મતલબ ધંધા અર્થે એને પ્રોબ્લેમ ઊભી થવા લાગી. તો એમને એક જ્યારે કહેવાય ને કે જ્યારે પ્રોબ્લેમ કાં તો મુશ્કેલી જ્યારે આવે ને તો એના દરવાજા ઓટોમેટિક ખુલી જતા હોય છે. તો અહીંયા મને એક તો એક અહીંયા નાસ્તો કરું, પછી સેવ સોળ ખાવાની મજા આવે, પછી આપણે પાલક પકોડા છે એ બધું ખાતા હોય છે, પણ અમને શિક્ષકના ઘૂઘરા વધારે મજા આવે છે. એનું કારણ છે કાઠિયાવાડમાં બહુ વધારે રહેલા ને તો કાઠિયાવાડી ઘૂઘરા આપણે બહુ વધારે મજા પડી જતી હોય છે. તો ચલો આપણે ટ્રાય કરીએ હમણાં કાઠિયાવાડી ઘૂઘરા. તમે જ્યારે રાજકોટના તમે ઘૂઘરા ખાધા હશે, કાં તો પછી કાં તો તમે જેતપુરના ઘૂઘરા ખાધા હશે અથવા કે જામનગરના ઘૂઘરા ખાધા હશે, એમના કરતાં બધી જ રીતે ડિફરન્ટ છે. એનું મસાલાની વાત કરીએ તો જામનગરની અંદર બટેકા, વટાણાનું અને મીઠું બસ 3 જ વસ્તુ નાખવામાં આવે છે. પછી રાજકોટની અંદર આવે તો થોડોક સ્પાઈસી ગરમ મસાલો છે જ આવે છે, પણ અહીંયા પ્રોપર જે સમોસાનો જે મસાલો કેમ બનતો હોય એવા ટાઈપનો તમને મસાલો થોડોક છે લાગશે. અને જે કડક ક્રિસ્પી ઘૂઘરા જે કહેવાય છે ને એ છે, ચટણી બાબતે કહેવા જઈએ તો એ પણ ડિફરન્ટ છે. એટલે તમને આપણે મહેસાણા ટચની અંદર કહેવા જઈએ તો તમને આ ઘૂઘરા વધારે મજા આવશે, એ ગેરંટી છે.
30 રૂપિયાની ડીશ છે, સવારના ટાઈમે કદાચ નાસ્તો કરવો હોય તમને મજા પડી જાય. જે પણ મહેસાણામાં કોઈ હોય પણ હોય ને તો સવારે કોઈ કામ કરવા કે એવું કંઈ જરૂર પડે ને સરકારી કામ માટે તો આ રસ્તા ઉપર તો આવું જ પડતું હોય છે. જ્યારે પણ તમે આ જે રસ્તા ઉપરથી નીકળો તો આ જગ્યાએ જરૂરથી વિઝિટ કરજો. સાંજના સમયે નીકળતા હોય તો કાશી વિશ્વનાથ મંદિર આવેલું છે રાધનપુર રોડ ઉપર સહજની બાજુના ભાગની અંદર. 7 વાગે જેવું આવી જતા હોય છે, 9:30-10 વાગ્યા સુધી ત્યાં રહેતા હોય છે. અને અહીંયાની વાત કરીએ તો 9:30 વાગે અહીંયા આવે છે અને બપોરે 1 વાગ્યા સુધી અહીંયા ઘૂઘરા માટે બનાવે છે. ગરમા ગરમ ઘૂઘરા તમને જરૂરથી મળતા રહેશે. નેક્સ્ટ વિડીયોમાં તમને ફરીથી કંઈક મહેસાણાના એપિસોડમાં તમને મળીએ. ત્યાં સુધી અમને આપો રજા. જય હિન્દ અને રાધે રાધે. અમને સાથે તો એક જૂનો એવો નાતો છે ને કે યાર અમે કહીએ ને અમારા ટ્રેનમાં એવા બધા જેટલા અપડાઉન કરવાવાળા જેટલા લોકો હશે ને જે ચિંતન હોય સાહેલ હોય કે જેટલા એવા નામ દઈએ એટલી લિસ્ટ હોતી છે એ બધાને ખબર છે કે આ જગ્યાએ અમુક કેવો ટાઈમ એવો હોય કે ભાઈ જ્યારે ગાડી ઊભી રહેવાની હોય ને 10-15 મિનિટ તો બધી લાઇટો બંધ કરી દેવી પડે બરાબર. પણ અમે એમને રિક્વેસ્ટ કરતા કે થોડીક અમારી આ ડબ્બા લાઇટ ચાલુ રાખો તો અમે પંખા સારખી રીતે બેસી શકતા. એટલે અમે અમને બહુ વધારે આમ સાથે રહેતા આવતા જતા સાંજની ટ્રેન સવારની ટ્રેન ફિક્સ હોય અમારા આવવા જવા માટેની બરાબર ને ગોવિંદભાઈ. એ દિવસો યાર આખા અલગ જ હતા.